नमस्कार, आप गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। आजना मुख्य समाचार। गीर सोमनाथ ना वेरावल खाते आज रोज आम आदमी पार्टी ना वेरावल प्रमुख मनीष वायलू नी आगेवानी मा नगरपालिका चीफ ऑफिसर ने शहर ना अलग अलग समस्याओ बाबते आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेमां शहर मां जीवता बॉम्ब समान उभेला जर्जरित इमारतो, एपार्टमेंट मकानो जेने पालिका मात्र नोटिसो आपी संतोष मानी ले छे, जो के कोई मोटी जानहानि थशे तो जवाबदार कोण, आ बाबते तात्कालिक पगला लेवा जोईए। वेरावल मां रोड रस्ता बनावा माटे अमुक लोकोने स्थलांतर कराशे, आ बाबत सहितना मुद्दाओ साथे चीफ ऑफिसरने आवेदन पत्र पाठवामां आव्युं छे। मनीष वैलू, वेरावल शहर प्रमुख आम आदमी पार्टी। आज रोज अमे अहीं जे आवेदन पत्र आपवा माटे आव्या छीए म्युनिसिपालिटी नगरपालिकामां, जे अमारी विगतो छे के वेरावलना लोकोनी घणी बधी समस्या छे, जेम के वर्षो जूनी बधी जे बिल्डिंगो आवेली छे एनुं आज दिन सुधी कोई निराकरण आव्युं नथी, के जे खखड़दर छे तो एनी जो जानहानि थाय तो एनी जवाबदारी कोनी। बीजी वस्तु, जे આજથી ગેરકાયદેસર જે બાંધકામ પહેલાં મંજૂરી પણ આપેલી હતી બધા લોકોને, મંજૂરી વિનાની જે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે એને પાડવાની જવાબદારી કોની છે? એમાં પણ જે 279 આમાં ધ્યાન આવ્યું છે કે 279 જેટલી મિલકતો ગેરકાયદેસર છે, પરંતુ એમાંથી 37ને જ કેમ તાળવી લેવામાં આવેલી છે? તો બાકીનાનું શું છે? બાકીનાને પરમિશન મળી ગઈ છે કે નથી મળી? અને મળી છે તો એનો જવાબ પણ અને ખુલાસો આપવા પણ અમારી વિનંતી છે। ત્રીજી વસ્તુ કે આજથી વર્ષ બે વર્ષ પહેલાં જે ચાર ચોકમાં બિલ્ડિંગ આવેલી છે એને પણ પોલીસ ફરિયાદને બધું થયેલી ત્યારે એને પાડવાની મંજૂરી પણ આવી ગયેલી છે, પરંતુ આજ દિન સુધી એમાં પણ કોઈ શું કહેવાય ને કે કંઈ એક્શન લીધા નથી, તો એની પણ અમને માહિતી આપવા વિનંતી। પત્રમાં અમારા મુખ્ય મુદ્દાઓ, સમસ્યા ઘણી બધી છે પણ અમારા મુખ્ય બે ત્રણ મુદ્દા જે અમને ધ્યાનમાં આવ્યા એ મુજબ, પહેલો મુદ્દો કે જે અત્યારે ગેરકાયદેસર બાંધકામનું જે બધાને ખબર જ હશે, એમાંથી 220 કે 30 જેટલી અથવા તો 250 જેટલી મિલકતોમાંથી આનાથી એ વધે, પણ એમાંથી 37 જણને નોટિસ શા માટે, અમારો પહેલો પ્રશ્ન આ। તો બાકીના હવે શું બધું કાયદેસર છે? બીજો પ્રશ્ન, શાક માર્કેટ પાસે જે પણ અત્યારે પાણીના ટાંકા પાસેની જગ્યા છે એ અમે ગઈકાલે આવેદનપત્રમાં અમારો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, અને ત્રીજો કે જે નવી આવાસ યોજના હેઠળ જે વર્ષોથી આજે કોળી સમાજના લોકો રહેતા હતા તેમને ત્યાં જગ્યા ફાળવી અને ત્યાં બાંધકામ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે, અમને અથવા તો અમે બહાર પૂછ્યું તો કોઈના ધ્યાને એવું નથી કે આનું ક્યારે ટેન્ડર બહાર પડ્યા, ક્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તો શું વાલા દવડાની નીતિથી પોતાના ઓળખીતાઓને જ આ વસ્તુ કરવામાં આવી? અમારી માગણી છે અને આનો અમને સ્પષ્ટ ઉલ્લેખ મળે જેથી સામાન્ય જનતાને આ પ્રશ્નોનો જવાબ મળી શકે, અમને પોતાને આનો જવાબ મળી શકે એવી અમે આજે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી અને અમારું આવેદન પત્ર આવ્યું છે અને આશા રાખીએ કે અમને વહેલાસર આનો જવાબ મળે। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।